नमस्कार मित्रों, जस्ट वन मिनिट स्टोरी में जोई। एक बार एक गधेड़ो वाघ ने कहे छे के घास पूरू होई छे। वाघ कहे के ना, घास लीलू होई छे। गधेड़ो कहे छे के ना, घास पूरू होई छे। आम बन्ने वच्चे प्रश्न एटलो बधो उग्र बनी गयो के बन्ने जनाए ए प्रश्ननुं निराकरण करवा माटे जंगलना राजा सिंहनी मध्यस्थी लेवानो विचार करे छे। बन्ने जना जंगलना राजा सिंह पासे जाय छे। सिंहने दूरथी जोता ज गधेड़ो बूम बराडा पारतो कहे छे के महाराज, घास भूरू હોય છે ને? ત્યારે સિંહ કહે છે કે હા, ઘાસ ભૂરું હોય છે। સિંહની નજીક પહોંચતા જ ગધેડો કહે છે કે મહારાજાને સમજાવો ને, હું ક્યારનો એને કહું છું કે ઘાસ ભૂરું હોય છે, પણ એ મારી વાત જ નથી માનતો ને, મારી ઈર્ષા કરે છે, આને સજા આપો। ત્યારે સિંહ વાઘને 5 વર્ષ સુધી મૂંગા રહેવાની સજા ફટકારે છે। સજા સાંભળતાની સાથે જ ગધેડો ઉછળકૂદ કરવા માંડે છે અને ઘાસ ભૂરું હોય છે એમ બૂમ બરાડા પારતો ત્યાંથી ચાલ્યો જાય છે। સજા સાંભળતા જ વાઘ સિંહને કહે છે કે મહારાજ, તમે મને શા માટે સજા ફટકારી, ખરેખર તો ઘાસ લીલું જ હોય છે। ત્યારે સિંહ કહે છે કે હા, ઘાસ લીલું જ હોય છે, મેં તને સજા એટલા માટે ફટકારી, અહીં એ વાત મહત્વની નથી કે ઘાસ લીલું છે કે ઘાસ ભૂરું છે, પણ તારા જેવા બુદ્ધિશાળી અને બહાદુર પ્રાણી આવા ગધેડાની દલીલબાજીમાં પોતાનો સમય બગાડ્યો અને વળી પાછું એ બંને જણ તમારા બંને જણાની મધ્યસ્થી કરવા મારી પાસે ચાલી આવ્યા। મિત્રો, આ કહાની ઉપરથી એ જ શીખ મળે છે કે સમાજમાં જ્યારે મૂર્ખ વ્યક્તિને તથ્ય સાથે અને સચ્ચાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી, એ તો માત્ર પોતાનો કક્કો સાચો પાડવા માટે આમથી તેમ તરફડિયા મારે છે। આવા લોકોની દલીલબાજીમાં ક્યારેય ઉતરવું ન જોઈએ। અજ્ઞાની લોકોના બૂમબરાડા કરતા તો સમજદાર વ્યક્તિની મૌન જ ખૂબ જ મહત્વનું છે।